वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धीरे धीरे व धीरे गुरु तुझ महिमा सप्त खंडो सुधीरे शीरे शीरे घसीरे तव पद रज सौ देवले छे धसीरे कीरे कीरे टकीरे तव गुण गण नहीं शारदा कई शकीरे हीरे हीरे न हीरे प्रमुख जित मने मूलवू शुक हीरे श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय 1973 ની સાલમાં પરમજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે બાપાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનની અંદર સૌથી વધારે યાદગાર પ્રસંગ કયો છે એ વખતે પરમજ્ય સ્વામી બાપાએ એકદમ ત્વરાપૂર્વક કહ્યું કે જે દિવસે શાસ્ત્રીજી મહારાજ મળ્યા એમણે મને સ્વીકાર્યો અને મને સેવા કરવાની તક આપી એ મારા માટે યાદગાર અને મહત્વનો પ્રસંગ છે પરમ પૂજ્ય સ્વામી બાપા એવું આપણને કહેવા માગે છે કે જે સમયે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના એમને દર્શન થયા એમણે એમને સાધુ તરીકે સ્વીકાર્યા અને એમને આ BAPS સંપ્રદાયની સંસ્થાની સેવા કરવા માટેની તક આપી એમના માટે એક યાદગાર અને મહત્વના પ્રસંગ છે પરમજ્ય સ્વામી બાપા કેવળ બોલ્યા નથી એમના જીવનની અંદર એમના પ્રત્યેક પળની અંદર એમણે આ સ્મૃતિ એ કાયમ રાખેલી છે 1985ની સાલમાં જ્યારે બાપાનો સુવર્ણ તુલા મહોત્સવ લંડનની અંદર થયો અને એ વખતે ભવ્ય સમારોહ થયો QPR સ્ટેડિયમની અંદર અને એ વખતે ઘણા બધા લોકો હજારોની સંખ્યામાં આ ઉત્સવનો લાભ લેવા માટે પધારેલા આખો સમારોહ પૂરો થયો અને છેલ્લે બાપાના આશીર્વાદનો જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સ્વામી બાપા કહે છે કે સૌ પ્રથમ આભાર મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો માનું કે જેમણે મને આ મનુષ્ય શરીર આપ્યું છે બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો માનું કે જેમણે મને સ્વીકાર્યો સેવા કરવાની તક આપી તો આજે તમારા બધાની સામે હું ઊભો છું 12 વર્ષ પૂર્વે પરમપૂજ્ય સ્વામી બાપાએ જે વાત કરી હતી કે મને મારા ગુરુએ સ્વીકાર્યોને સેવા કરવાની તક આપી એ મારા માટે યાદગાર પ્રસંગ છે જીવનના અતિ મહત્વના પ્રસંગ એ પણ પરમપૂજ્ય સ્વામી બાપા એ સ્મૃતિને યાદ કરી શકે છે પરમપૂજ્ય સ્વામી બાપા જો આ સ્મૃતિને યાદ કરી શકતા હોય તો આપણે એવું કહી શકીએ કે જે દિવસે આપણે આ સત્સંગની અંદર જન્મ લઈએ છીએ કે તા વર્તમાન ધારણ કરીને આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને શરણે આવ્યા જે દિવસે બાળ કાર્યકર સત્સંગ પ્રવૃત્તિએ મધ્યસ્થ કાર્યાલયે આપણને કાર્યકર તરીકે સ્વીકારીને મહોરછાપ મારી આપી વરણી થઈ ગઈ અને આપણને ચાંદલો કરીને કાર્ય માટે નિયુક્ત કરી દીધા એ આપણા માટે જીવનનો યાદગાર પ્રસંગ છે કદાચ ઘણી વખત આપણને એ પણ યાદ નહીં હોય કે કઈ તારીખે કયા વર્ષની અંદર હું કાર્યકર તરીકે નિયુક્ત થયેલો કેટલાક એવું કહેતા હોય છે કે જે સાલ વરસાદ બહુ પડ્યો હતો ને એ વર્ષે હું શિબિરમાં ગયો હતો અને ત્યારે મારી નિયુક્તિ થઈ હતી ઘણી વખત આપણે સાલ ભૂલી જઈએ તારીખ ભૂલી જઈએ એ પ્રસંગને ભૂલી જઈએ છીએ અને એટલા માટે એ ગુરુના ઋણને અદા કરવા માટેનો વિચાર પણ આપણે ચૂકી જઈએ છીએ
ભુજની અંદર ભૂકંપ થયો અને એ વખતે આપણે સૌ જાણીએ છીએ પરમપૂજ્ય સ્વામી બાપા રજે રજ સેવા કાર્યથી માહિતગાર રહેતા હતા, અમદાવાદમાં બાપા બિરાજમાન હતા અને ભૂકંપ પછીના એ દિવસોની અંદર સંતો સખત મહેનત કરી સેવા કરી ગામે ગામ બધી વસ્તુઓ વિતરણ કરતા હતા. રોજ રાત્રે પરમપૂજ્ય સ્વામી બાપા 10:30 પછી આરામમાં જાય ટેલિફોનથી એ પ્રત્યેક સંતો સાથે એ કોન્ટેક્ટની અંદર રહીને શું શું ક્યાં ક્યાં વિતરણ કર્યું એ પૂછતા હતા. એક વખત લગભગ 10:45 પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપર બાપાનો ફોન ગયો. એ વખતે બ્રહ્મવિહારી સ્વામીએ પોતે ભુજના રોડ ઉપર મોટરમાં બેસી અને બધું જોવા માટે નીકળેલા હતા અને એ સમયે બાપાનો ફોન આવ્યો કે અત્યારે શું પ્રવૃત્તિ ચાલે છે. બ્રહ્મવિહારી સ્વામી બાપાને કહે છે કે સ્વામી તમે જાગો છો? બાબા કે જાગવું પડે ને. અને પછી સ્વામી બાપાએ પૂછ્યું કે ક્યાં શું ચાલે છે, પણ બ્રહ્મવિહારી સ્વામી સામેથી બાપાને કહે છે કે બાપા આ ભુજની અંદર ભૂકંપ થયો એને પાછું રિહેબિલિટેટ કરવા માટેની જવાબદારી એ ગવર્મેન્ટની છે, કલેક્ટર કમિશનર અને સરકારની છે, પણ અત્યારે 10:45 છે. ભુજની અંદર રાહત કામ કરવા માટે નિયુક્ત અધિકારીઓ પણ અત્યારે પોતપોતાના બંગલાની અંદર પલંગ ઉપર ઓઢી ઓઢીને સૂતા છે. જે વ્યક્તિઓ ઘવાયેલા છે, જેણે ગુમાવેલું છે, એ તમામ વ્યક્તિઓ પણ અત્યારે કાં પ્લાસ્ટિકના ટેન્ટમાં કાં પતરાના ટેન્ટની અંદર અથવા તો રસ્તા ઉપર ઝૂંપડીઓ બાંધીને સૂતા છે, કેટલાક હિંમત કરીને મકાનની અંદર પણ સૂતા છે. જેને સહાય જોઈએ છે અને જેને સહાય કરવાની છે એ લોકો સૂતા છે અને બાબા તમે કેમ જાગો છો. એ વખતે પરમપૂજ્ય સ્વામી બાપાએ કહેલું કે બધા સૂતા છે ને એટલે જ આપણે જાગવું પડે ને. એમના જીવનની અંદર ન કેવલ હરિભક્ત માટે પ્રત્યેક સમાજની વ્યક્તિ માટે પણ ઋણ અદા કરવા માટેનો વિચાર કાયમ રહે છે. પરમપૂજ્ય સ્વામી બાપા કેવળ બોલ્યા નથી, એમણે આ સમાજ ઉપર અનંત ઋણ આપેલા છે. ખબર ક્યારે પડે કે જ્યારે સમાજની અંદર આટલી બધી પ્રવૃત્તિ, આટલા બધા બાંધકામ, આટલા બધા સેવા પ્રકલ્પો આપણા ચાલુ હોય એ તો આપણને ખ્યાલ આવે જ છે, પરંતુ જ્યારે બહારનો વ્યક્તિ કોઈ પ્રમાણ કરે ને ત્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજનું આ સમાજ ઉપર શું ઋણ છે. વર્ષો પહેલાં ધારીની અંદર એક સ્કૂલની અંદર પરમપૂજ્ય સ્વામી બાપાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો અને એ વખતે એક જૈન એડવોકેટ ભાઈ દાણી એ પણ એ સભાની અંદર આવેલા હતા. એ વ્યક્તિનું જ્યારે પ્રવચન આવ્યું ત્યારે પ્રવચનની અંદર બાપાના સાનિધ્યની અંદર એ જૈન વ્યક્તિ, એ સ્વામિનારાયણ નથી અને જૈન એ બહુ ચુસ્ત હોય છે, સ્ટોન્જ હોય છે પોતાના ધર્મની અંદર, એ વ્યક્તિ એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના આ દેશ ઉપર અને દુનિયા ઉપર એટલા બધા ઉપકાર છે કે આપણા આખા દેશના, ન કેવલ દેશના, આખી દુનિયાના બધા જ જીવો એટલે કે મનુષ્ય સમજો ને, એ મનુષ્ય પોતાની જીવતી ચામડી ઉતરડીને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરે ને તો પણ એ ઋણ ચૂકવાય ને એવું છે. હવે આ તો જૈન બોલે છે. એક સમાજનો સમાજ સેવક વ્યક્તિ, એક એડવોકેટ, એડવોકેટ ક્યારે આવી કોઈ માટે પ્રમાણભૂતતા ન આપે, પરંતુ એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ માટે જો આવું કહેતો હોય તો સ્વામીના કેટલા બધા ઋણ હશે. આટલા બધા ઋણ એ સમાજ ઉપર છે તો હરિભક્તો ઉપર કેટલા બધા હશે. આપણે વિચાર કરીએ તો બાપાના આપણા ઉપર કેટલા બધા ઋણ છે. એમણે આપણને આ સત્સંગમાં સ્વીકાર્યા. યોગીજી મહારાજ પોતે વાત કરે છે કે જો શાસ્ત્રીજી મહારાજ ન મળ્યા હોત તો 13% ભાવમાં ખપતા હોત, પત્તો ના પડત. યોગીજી મહારાજ જેવા પુરુષ જો આવું ગુરુ ઋણ પોતાના મનની અંદર ધારી શકતા હોય તો આપણને ક્યારે વિચાર આવે છે કે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ એ આપણા ઉપર બહુ મોટા ઉપકાર છે. વૈરાટ બ્રહ્મા સ્તુતિ કરે છે 50 વર્ષ અને 150 દિવસ સુધી કે હે પુરુષોત્તમ નારાયણ તમારા મને દર્શન થાઓ, અને સ્વામી એમની વાતોમાં કહે છે કે એમને દર્શન ન થયા અને આ લોકમાં આપણને બધાને થયા. ક્યારે આપણને વિચાર આવે છે કે એ શ્રીજી મહારાજનો આપણા ઉપર અનંત ઋણ છે, ઉપકાર છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણને એમના શરણોની અંદર સ્વીકાર્યા, મેડિકલ કોલેજની અંદર પણ આપણને એડમિશન મળે ને આપણને એકદમ કૃતાર્થ થઈ જતા હોઈએ એવું અનુભવાય છે. અરે ડોનેશન લઈને આપે ને તો પણ એ વ્યક્તિ આપણને ભગવાન જેવો લાગે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આ બ્રહ્મ વિદ્યાની કોલેજની અંદર, મુક્તિની કોલેજની અંદર, અક્ષરધામમાં જવા માટેના એક ભગીરથ કાર્યની અંદર આપણને જોડી દીધા. આપણને ક્યારે લાગે છે કે પરમપૂજ્ય સ્વામી બાપાના આપણા ઉપર અનંત ઉપકાર છે, ઋણ છે? જો આ વિચાર આવે ને તો ઋણ અદા કરવા માટેનો વિચાર આવે. શ્રીજી મહારાજે પ્રથમના 10મા વચનામૃતમાં કહ્યું છે કે કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞ જાણો.
એટલે કે ભગવાન અને સંતે આપણા ઉપર જે અનંત ઉપકારો કર્યા છે એને આપણે જો ન સમજીએ, ચૂકવવા માટેનો પ્રયત્ન ન કરીએ, તો આપણા જેવો કૃતજ્ઞ કોઈ નથી. આપણે અનંત સેવા કરીને સ્વામીને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એવું નથી કે કૃતજ્ઞ છીએ, આપણે કૃતજ્ઞ છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપાના ઋણને આપણે સમજીએ છીએ કે સ્વામીએ આપણને સ્વીકાર્યા, સ્વામીએ આ સેવા આપી, બાપાએ મારા પ્રત્યેક પ્રશ્નોની અંદર રસ લઈને સમયે સમયે પોતે સ્વયં સદગુરુ સંતો દ્વારા, સંતો દ્વારા, કાર્યકરો દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું છે. આપણા સંતાનોના રક્ષણ માટે બાલમંડળોની અંદર એમણે સંસ્કારોની ગંગોત્રી વહાવી છે. જ્યારે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી પડખે ઊભા રહ્યા છીએ એ આપણે બધા જ જાણીએ છીએ. 95 સાલમાં અમૃત મહોત્સવ વખતે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી સ્વયંસેવકોના પ્રસંગો એકત્ર કરવાની સેવામાં હતા અને એ વખતે રોજ સવારે બાપા નાસ્તો કરે એ વખતે પ્રસંગોની રજૂઆત કરતા હતા કે સ્વામી આ બધા કાર્ય કરો, કેવી રીતે સેવા કરે છે, કેવા ધર્મ નિયમ પાળે છે, કેવી રીતે આવ્યા છે. હવે આપણા માટે તો મુંબઈ છે ને એ દૂર દેશાવર કહેવાય, કાઠિયાવાડના લોકો માટે હવે બિચારો પોતાના ગામમાંથી આજુબાજુના જિલ્લામાં પણ ના ગયો હોય એ મુંબઈ તો ક્યારે પહોંચે. કેટલા એવા હતા અમારે 2-3 સાધકો પાર્ષદો જ્યારે અમૃત મહોત્સવની સેવામાં ગયા ત્યારે એવું કહેતા હતા કે પહેલી વખત ટ્રેનમાં બેઠા, હવે સાધકમાં આવી ગયેલા, પહેલી વખત ટ્રેનમાં બેઠેલા અને એણે વાત કરેલી કે ગામમાંથી પહેલી જ વખત સારંગપુરમાં હું આવેલો, ક્યાંય ગયો જ નહોતો. હવે સાધક ન ગયા હોય, પાર્ષદ ન ગયા હોય તો આપણે તો ક્યારે ગયા હશું અને કદાચ ગયા પણ હોઈએ, પરંતુ ત્યાં આગળ સ્વયંસેવકોના મનની અંદર એવી ભાવના હતી કે બાપાનું ઋણ ચૂકવવું છે. એટલે એ બધા તત્પર થઈને વ્યાજે પૈસા લઈને કરજ કરીને કંઈક ગીરવે મૂકીને એ બધા સેવા કરવા માટે ગયેલા. એ બધા પ્રસંગોની હારમાળા બ્રહ્મદર્શન સ્વામી બાપાને કહેતા હતા અને સ્વામીએ 4-5-6 દિવસ સુધી આવા પ્રસંગોની હારમાળા સાંભળી અને સ્વામીનું હૃદય ધ્રવી ગયું. પરમજી સ્વામી બાપાએ નાસ્તા પછી બ્રહ્મદર્શન સ્વામીને બોલાવ્યા અને કહે છે કે બ્રહ્મદર્શન આવા કેટલાક હશે તપાસ કરો ને. એમણે ફોડ નથી પાડ્યો, શાના માટે? સ્વામીએ કહ્યું કે તમે તપાસ કરો કે આવા કેટલાક છે. અને પછી બ્રહ્મદર્શન સ્વામી મિશન બનાવ્યું કે ભાઈ કેટલાક છે આવા, અને તપાસ કરતા ખબર પડી કે આવા તો અસંખ્ય છે કે જે વ્યાજે પૈસા લઈને આવ્યા છે, નોકરી છોડીને આવ્યા છે, કરજ કરીને આવ્યા છે, ગીરવે મૂકીને આવ્યા છે. અને જ્યારે લિસ્ટ બાપાની પાસે આવ્યું સ્વામી અત્યંત દ્રવિત થઈ ગયા. પોતે કરેલા ઉપકારને ચૂકવવા માટે હરિભક્તો જ્યારે ઋણ ચૂકવવા માટે સેવા કરવા આવે છે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એના ઉપર હજુ પણ ઉપકાર કરવા માટેનો વિચાર કરે છે. સ્વામી કહે છે કે બ્રહ્મદર્શન મધ્યસ્થ કાર્યાલયને બોલાવીને બાપા કહે છે કે આપણે આ બધાને સહાય કરવી છે. જેટલા લોકો કરજ કરીને આવ્યા છે, ઉધારે પૈસા લઈને આવ્યા છે, એ બધાને આવવા જવાની ટિકિટના પૈસા આપણે આપવા છે. અરે ભાઈ, સેવા કરવા તમારી આવે છે, એમના ખપે, એમના ગરજે અને ઋણ ચૂકવવા માટે આવે છે. હવે એમને કંઈ થોડી સહાય કરવાની હોય, અને સહાય કરીએ તો કેટલું ઋણ વધતું જાય. પણ સ્વામી એ ઋણનો વિચાર નથી કરતા. સ્વામી કહે છે કે ના, આપણે એમની સેવા કરવી છે. પરમપૂજ્ય સ્વામી બાપા યોગી શતાબ્દી મહોત્સવની અંદર છેલ્લે કહે છે સ્વયંસેવક સભાની અંદર કે તમને બધાને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે, શું આપણે સેવા કરેલી. અમૃત મહોત્સવ, શતાબ્દી મહોત્સવ, દિલ્હી અક્ષરધામ મહોત્સવની અંદર આપણે સેવા કરવા માટે ગયા. આપણને સૌને ખબર છે બાપાએ આજ્ઞા જ કરી રાખેલી ભંડારી સંતને કે ચોખ્ખા ઘીની અંદર જ બધું બનવું જોઈએ. સ્વામિનારાયણ ઘી જોયું જ નથી, ચોખ્ખું ઘી અને એની અંદર 2 મિષ્ટાન ક્યારેક આવે, એની અંદર ફરસાણ હોય, 2-3 શાક હોય, રોટલી ચોપડેલી ચોખ્ખા ઘીની અંદર હોય. અને હરિભક્તો સ્વયંસેવકો બધા કહે છે કે આવો ઉત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં કદાચ થાય પણ ન ભૂતો. અત્યાર સુધીના સત્સંગમાં સેવાઓ ઘણી કરી પણ આવો ઉત્સવ એક પણ નહીં. હવે આટલી બધી સેવા કરી છે આપણે, તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હું તમને બધાને હાર પહેરાવું. અમૃત મહોત્સવમાં કહે છે, શતાબ્દી મહોત્સવ અને અક્ષરધામ ઉત્સવની અંદર બાપા કહે છે કે તમને બધાને અક્ષરધામ અમે ભેટ આપીએ છીએ. કેટલું ઋણ એમનું આપણા ઉપર છે, તેમ છતાં પણ એમને વિચાર કાયમ રહે છે કે હજુ પણ હું ઉપકાર કરું, હજુ પણ હું એમની સેવા કરું. જો આ આપણા ગુરુની સમજણ છે, એની સામે આપણે ગુરુ દક્ષિણા કઈ રીતે અર્પણ કરવાની છે, તો એમના જેટલા પણ સંકલ્પો છે ને એ સંકલ્પોની અંદર જ્યારે આપણે સામેલ થઈ જઈએ તો એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. આપણે સૌ વિચાર કરીએ છીએ કે આપણે બાપાને રાજી કરવા છે, એમના માટે ખપી જવું છે, એમના માટે હોમાઈ જવું છે, પરંતુ જ્યારે એમના સંકલ્પો, એમને સિદ્ધ કરવા માટેના જે પ્રયત્નો છે એની અંદર આપણે સંપૂર્ણપણે જોડાઈ જઈએ એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. શ્રીજી મહારાજ ધોરાજીની અંદર એવું કહે છે
કે આપણે એક એક સાધુની વાસે લાખ લાખ માણસ ફરે ત્યાં સુધી સત્સંગ કરાવો છે. શ્રીજી મહારાજ કહે છે કે 100 કરોડ મનવારો ભરીને અમે લઈને આવ્યા છીએ, એટલા મનવારોની અંદર જીવો ભરીને જવા છે, એટલા જીવોનું કલ્યાણ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજતું કરવું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1964 સાલમાં વલ્લભ વિદ્યાનગરની અંદર કહે છે કે 500 વર્ષની અંદર પૃથ્વીના ખૂણે ખૂણે અક્ષર પુરુષોત્તમનું ભજન થતું હશે. અને એ જ યોગીજી મહારાજ 68 સાલમાં કહે છે કે 1 લાખ સાધુ કરવા છે. 700નો તો સંકલ્પ કરેલો, પણ 68 સાલમાં ગોંડલમાં ફરી પાછો સંકલ્પ કરે છે 1 લાખ સાધુ કરવા છે. આજે આપણી કમ્યુનિટી લગભગ 10-11 લાખની મેક્સિમમ ગણીએ BAPSના આશ્રિતોની, એની સામે સંતો કેટલા છે? 840-850. એટલા સંતોની સામે 10 લાખ હરિભક્તો છે. જ્યારે 1 લાખ સાધુ થશે ત્યારે ગણતરી કરો કે ક્યાં પહોંચ્યો હશે હરિભક્તોનો સમુદાય. આ એમનો સંકલ્પ છે કે આપણે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું કરવું છે. એ સંકલ્પ સિદ્ધ કરવો એ આપણો ગુરુ દક્ષિણાનો એક બહુ મોટો આયામ છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે ગોપાળાનંદ સ્વામીને કહે છે સ્વપ્નની અંદર ઠોંઠ મારીને કે કેમ અમારું પુરુષોત્તમનું પ્રવર્તાવતા નથી, એના માટે લાવ્યા છીએ આ લોકમાં અક્ષરધામમાંથી, અમારું સર્વોપરીપણું પ્રવર્તાવો, નહીં તો આને આ શરીરની અંદર 1000 વર્ષ રાખીશ. અને ગોપાળાનંદ સ્વામી જાગીને શરૂ કરી દે છે કે ભાઈ શ્રીજી મહારાજ સર્વોપરી છે અને એમાં કોઈકને જાળા થઈ ગયા. આચાર્ય મહારાજ કે શેતી શેતી વાત કરો ને સ્વામી, કોઈને પસ્તી નથી. ગોપાળાનંદ સ્વામી કે તમારા બાપે સ્વપ્નમાં કહ્યું તો હવે તમે ના પાડો છો એટલે નહીં કરીએ. અને પછી ગોપાળાનંદ સ્વામી દેહ છોડીને જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીને આચાર્ય મહારાજ કહે છે કે સ્વામી કંઈક પાત્ર કુપાત્ર તો જુઓ, એમને વાતો કરો છો તે ક્યાંથી મેળ પડશે? સ્વામી કે ક્યાં પાત્ર કુપાત્ર જોવાનો મારે ટાઈમ છે, મારી વાત સમજે પાત્ર, ન સમજે તે કુપાત્ર. અને એમણે સર્વોપરીપણાની વાતો એ શરૂ રાખી. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે પ્રેમાનંદ સ્વામીને કહે છે કે સ્વામી ક્યાં સુધી આ કુંજ લીનાના કુંજ ગલીના પદો ગાશો, હવે કંઈક અક્ષર ગલીના પદો ગાઓ. જો ગુણાદિતાનંદ સ્વામી શ્રીજી મહારાજ એ બધાનો મત છે, એ બધાની રુચિ છે કે આપણે સર્વોપરીપણાની વાતો એ કરીએ, ગુરુનો મહિમા કહીએ, સત્સંગનું પ્રવર્તન કરીએ. બ્રહ્માનંદ સ્વામી જ્યારે 87 સાલમાં ધામમાં ગયા અને એ વખતે ગુણાદિતાનંદ સ્વામી છેલ્લે એમને મળવા ગયેલા, બ્રહ્માનંદ સ્વામી કહે છે ગુણાદિતાનંદ સ્વામીને કે સ્વામી અમે તો શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાંથી સર્વોપરીપણાના પોટલા બાંધીને આવ્યા હતા, પણ પોટલા ખોલી જ ના શક્યા. નહીં, સંતોના પોટલાની ગાંઠ છે ને બહુ વિશિષ્ટ પ્રકારની હોય છે, એ છોડી ના શકે. એરપોર્ટ ઉપર જાઓ તો પહેલાં ખબર જ ના પડે આપણી પાસે છોડાવે કે ભાઈ છોડો જોઈએ કેવી રીતે છૂટે. મારતાય ના આવડે ને ગાંઠ છોડતાય ના આવડે. આ તો જંભુરિયા કેટલાક ભેગા ફરતા હોય તો છોડી શકે, બાકી બહારના લોકોને છોડવાની ફાવે જ નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે પોટલા અને ગાંસડીઓ બાંધીને આવ્યા હતા, પણ અમે શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું પ્રવર્તાવી ન શક્યા. સ્વામી તમે ઉતાવળ ન કરતા, તમે આ લોકમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાવીને આવજો. એ વાત બ્રહ્માનંદ સ્વામી જેવા પણ કરે છે, આ આખી સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની ગુણાતીત પુરુષોની અને એવા અનાદિ મુક્તોની રુચિ છે કે આપણે આ સત્સંગનું પ્રવર્તન કરીએ, સર્વોપરીપણાનું પ્રવર્તન કરીએ. જો આ વિઝનની અંદર આપણે જોડાઈ જઈએ તો એ આદર્શ ગુરુ દક્ષિણા છે. હમણાં જ તાજેતરમાં પરમપૂજ્ય સાંઈબાપા સારંગપુરમાં હતા અને એ વખતે સાધકો પાર્ષદોએ એક આખું આયોજન કરેલું બાપાના જમતી વખતે. આયોજન કેવું કે ભવિષ્યની અંદર 13 વર્ષ પછી બાપાનો શતાબ્દી મહોત્સવ આવશે, તો એ વખતે શતાબ્દી મહોત્સવમાં કેવું આયોજન કરવાનું થશે? જેમ કે અત્યારે આપણે 44-49 જેટલા વિભાગોનું વર્ગીકરણ કરીને એની અંદર આપણે કેવી રીતે સેવા કરવી એનું આયોજન કરીએ છીએ, તો એ વખતે કેવી રીતે આપણે આયોજન કરવાનું થશે? એ વખતે આ બધા જે સાધકો પાર્ષદો હતા એમણે બાપાની પાસે રજૂઆત કરી કે જુઓ બાપા, અમે આયોજન લઈને આવ્યા છીએ શતાબ્દી મહોત્સવનું, કે એ વખતે અત્યારે જો શતાબ્દીની અંદર 3 લાખ લોકો સભાની અંદર બેસતા હોય તો એ વખતે તો સત્સંગ ઘણો વધી ગયો હશે, એટલે 10 લાખ લોકો સભામાં બેસે એવું આયોજન કરવું પડશે, 10 લાખના ફૂડ પેકેટ તૈયાર કરવા પડશે, 10 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવી પડશે, અને 10 લાખ લોકોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, ઉતારા, જમવાનું, પાણી, ઇલેક્ટ્રિક આ બધી જ વ્યવસ્થા કરવી પડશે. એટલે 10 લાખનો આંકડો મનમાં રાખી અને એ લોકોએ આયોજન બાપાની પાસે રજૂ કર્યું. સ્વામી બાપા સાંભળી રહ્યા, પણ પછી સ્વામી કે 10 લાખ નહીં, 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે. પોતાના શતાબ્દી મહોત્સવ માટે બાપા બોલ્યા હોય તો કદાચ પહેલી વખત આપણને લાગે ગમત કરતા હશે, ગમત નહોતી,
બાપા એકદમ વ્યવસ્થિતપણે બોલતા હતા. સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે, અને બાપા એવું પણ બોલ્યા કે આખી દુનિયાના બધા લોકો એ જોશે. કાર્યક્રમ એવું આયોજન કરો કે આખી દુનિયાના બધા લોકો જુએ, કોઈને અહીં આવવું પણ ના પડે એવી રીતનું આયોજન કરો. પણ સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે સભાની અંદર, બેઠક વ્યવસ્થામાં. આ સભા મંડપ તો નાના પડે, ખુલ્લી જમીનો નાની પડે, આખું અમદાવાદ નાનું પડે ને, બધા મકાનો પાડીને જમીન કરી નાખીએ તોય. અને સ્વામીએ જે સંકલ્પ કહ્યો 10 કરોડ ક્યારે થાય? અત્યારે જો 3 લાખની સંખ્યા હોય તો 13 વર્ષ પછી કેટલી વધારવાની છે? કેટલા ગણો તો 9 કરોડ 97 લાખ લોકોને વધારવાના છે. હવે એટલો સત્સંગ કરવા માટેનો સ્કોપ આપણા માટે આપણા ગુરુએ મૂકી દીધો છે. જો ગુરુ દક્ષિણા આપણે અદા કરવી હોય ને તો આપણે આ સંકલ્પને એ હૃદયની અંદર ધારીને એ મંડવું જ પડશે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે વાળીએ તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. દર 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હાથે બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ કેવો હોય કે કોઈ વ્યક્તિએ સમાજની અંદર કોઈ મરતા ડૂબતા અથવા તો આપત્તિની અંદર આવેલા વ્યક્તિને પોતાના જાનના જોખમે મદદ કરી હોય, બચાવ્યા હોય, એ વ્યક્તિને બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. હવે એક વ્યક્તિને પણ જો બચાવવામાં આવે જાનના જોખમે તો એને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવતો હોય તો એક વ્યક્તિને ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આપણે ભગવાનને માર્ગે વાળીએ ને આખા બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. એક આખા બ્રહ્માંડને ઉગારો તો કેટલા એવોર્ડ મળે? ગુણાદિતાનંદ સ્વામી આપણે એટલી અદ્ભુત વાત આપી છે કે આપણે એટલા બધા જોશપૂર્વક કાર્ય કરવા માટે કટિબદ્ધ થઈ જઈએ, પરંતુ ઘણી વખત આપણને લાગે છે કે હવે બહુ સત્સંગ થઈ ગયો, હજુ તો કાંઈ થયો ના હોય. ઘણી વખત આપણે પણ એટલા દ્રઢ ન થયા હોય પણ તોય આપણને શું લાગે? બહુ સત્સંગ થઈ ગયો. અરે 10 લાખ લોકો 100 વર્ષની અંદર થઈ ગયા, કેટલો ઝડપથી આપણી BAPSનો ગ્રોથ થાય છે. અને ખરેખર રેમન્ડ વિલિયમ્સ નામના એક વ્યક્તિ જે આપણી સંસ્થા સાથે ખૂબ જ ગુણાનુરાગી છે, એ વ્યક્તિએ ભારતમાં આવી અને હિન્દુઇઝમ ઉપર એક થીસિસ લખવાનો વિચાર કર્યો. અને એ વ્યક્તિએ તપાસ કરતાં BAPS સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય એના વિશે જાણ્યું, અને પછી એણે થીસિસ લખી આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર. અને એમાં એણે હેડિંગ આપેલું ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, સ્વામિનારાયણ સેક્ટ. એની અંદર એણે લખેલું કે આજે સૌથી ઝડપથી પ્રચાર અને પ્રસાર પામતો સંપ્રદાય જો કોઈ હિન્દુઇઝમમાં હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અને એની સામે આપણને એવું લાગે છે કે ભાઈ બધા જ સ્વામિનારાયણના ફિરકાની સામે આપણો BAPSનો સૌથી વધારે વધે છે. આપણે લાગે 10 લાખ થઈ ગયા, શું 10 લાખ? એની સામે દુનિયાના ધર્મો જુઓ કેવી રીતે કેટલા સમુદાય સુધી એ લોકો પ્રયત્ન કરે છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી વર્ગ 2 અબજનો છે. આખી દુનિયાની 6.5 અબજની વસ્તીમાંથી 34-35% અનુયાયી વર્ગ એ ખ્રિસ્તી ધર્મનો છે, 2 અબજની વસ્તી છે. પણ જુઓ એ લોકો હજુ સંતોષ નથી પામતા. એ લોકો સતત એ મંડ્યા જ રહ્યા છે કે આપણે ગમે એમ કરીને આખી દુનિયાને વટલી નાખવી છે. કદાચ પશ્ચિમના દેશોની અંદર રંગવાનો વિચાર હોય તો સમજ્યા, પરંતુ ભારત જેવા દૂરના દેશની અંદર પણ આવીને એ લોકો ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન એ કરતા હોય છે. એક નક્કર અને વ્યવસ્થિત આયોજનપૂર્વક એ લોકો મંડેલા છે. આ વાતો આપણે એટલા માટે કરીએ છીએ કે એ લોકો ખોટું કરે છે એ તો સમજવાનું જ છે, પરંતુ એની સામે આપણે હજુ કેટલા પાંગળા છીએ, આપણે કેટલી હદ સુધી પ્રચાર કરવા માટેની તમન્ના આપણા હૃદયમાં રાખવાની છે, એના માટે આ ખ્રિસ્તી ધર્મની, મુસ્લિમ ધર્મની કેટલીક વાતો આપણે કરવાના છીએ. તો એક LK ઓબેરોય નામના વ્યક્તિ, એ પોતે આ ભારત દેશના બહુ મોટા વિદ્વાન વ્યક્તિ હતા, એ વ્યક્તિએ નક્કી કર્યું કે આ ભારતની અંદર આ લોકો આટલી બધી ખ્રિસ્તી ધર્મની ફેલાવવાની પ્રવૃત્તિ કરે છે તો આપણે તપાસ કરીએ કે એની પાછળનો હેતુ શું છે. તો આ વ્યક્તિ એ કન્વર્ટ થયો, હિન્દુમાંથી ખ્રિસ્તી થયો, જોવા માટે, જાણવા માટે. કારણ કે એના જેવો વેશ, કેસ અને સંપ્રદાય અપનાવ્યા વગર ખબર ના પડે, એટલે એ ખ્રિસ્તીકરણ એ થાય છે. અને ધીમે ધીમે સ્ટેપ વાઇઝ એ પેલા પાદરી થયો, પ્રિસ્ટ થયો, પાદરી થયો અને બિશપ થયો. બિશપ થઈને એ વેટિકનની અંદર ત્યાં આગળ જાય છે. લગભગ 100 એકર જમીનની અંદર આ વેટિકન સિટી છે. 2002ની સાલમાં અમે લોકો ત્યાં કોઠારી સ્વામીની સાથે પણ ગયેલા હતા. એ વખતે આખી દુનિયાનો નાનામાં નાનો દેશ છે, પણ એ લોકોએ એટલા માટે દેશ કર્યો છે કે અમદાવાદની વચ્ચે સેટેલાઇટ વિસ્તાર હોય એમ રોમ શહેરની વચ્ચે આ વેટિકન સિટી છે, અને વેટિકન સિટી એટલે દેશ. હવે એ લોકોએ પોતાનું સ્વતંત્ર રાજ્ય આખા દેશ તરીકે ગણાય આખી દુનિયામાં,
એટલા માટે એમણે ખ્રિસ્તી દેશ કરવા માટે એક આખો દેશ જુદો પાડ્યો છે. એની સિટીઝનશીપ ફક્ત 700 માણસની છે અને એ દેશની અંદર સિક્યુરિટી 1800 માણસની છે. 700 સિટીઝનનો દેશ આ રોમ, એની વચ્ચે વેટિકન સિટી જે એક દેશ ગણાય છે, ખ્રિસ્તી દેશ, ત્યાં આગળ આ વ્યક્તિ પહોંચ્યો જ્યાંથીને આ પોપની નિયુક્તિ થાય છે. બિશપ થઈને ત્યાં પહોંચ્યો અને એ વ્યક્તિ ત્યાં રહેતા રહેતા આખી આ ખ્રિસ્તી ધર્મની અંદર કેવી રીતે આખા વિશ્વમાં ખ્રિસ્તીકરણ કરવાની પદ્ધતિ અને ટેકનિક્સ અપનાવે છે એનો અભ્યાસ કરતાં કરતાં એણે આખી બ્લુપ્રિન્ટ ભેગી કરી. કેવી રીતનું આયોજન હોય છે, કેવો વિચાર હોય છે, કોણ કોણ સામેલ હોય છે, કેટલા સામેલ હોય છે, કેટલું ફંડિંગ થાય છે અને દુનિયાના કયા કયા દેશોમાં અત્યારે ક્યાં પરિસ્થિતિ પહોંચી છે, ભવિષ્યમાં 25 વર્ષમાં એ લોકો શું કરવાનું ધારે છે, એ આખી બ્લુપ્રિન્ટ એણે ભેગી કરી. બસ આટલું જ એને કરવાનું હતું એટલે ભાગીને પાછો ભારત આવી ગયો, ફરી હિન્દુ થઈ ગયો. અને એ વ્યક્તિ અમદાવાદની અંદર આપણા સંતોને વિશ્વના ધર્મો ભણાવવા માટે આવતા હતા એમાં એણે આ બધી જ વાતો કરી. પણ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે ભારતમાં આવ્યા પછી જ્યારે એણે ખુલ્લે છોગે આ ખ્રિસ્તીકરણની સામે બંડ ઉપાડ્યું, એ વખતે ભારતમાં આવ્યા પછી 15 દિવસમાં એક ટ્રેનની અંદર એ જતા હતા, એ બ્લુપ્રિન્ટ સાથે એ પોતે ક્યાં ગુમ થઈ ગયા હજુ સુધી કોઈને ખબર નથી પડી. આખું એક મિશન ચાલે છે. એવું કહેવાય છે કે 246 અબજ ડોલરનો ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટેનો એ કરી રહ્યું છે. એટલે કે ભારતનું જે દેવું છે એના કરતાં ડબલ ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશો એ ખ્રિસ્તીકરણ કરવા માટે કરી રહ્યા છે. આપણે ખિસ્સામાંથી કદાચ પ્રસાદ આપવાનો થાય ને બાળકોને, તો એ આપણને લાગે ખિસ્સું અડવું થઈ ગયું. ઘણી વખત બિચારા બાળકો મમરાને એ જ ખાતા હોય કાયમ, અથવા તો પેલી નાની 5 પૈસાની પીપરમેન્ટ ખાતા હોય. આપણે એવું નથી કહેતા કે આપણે વધારે આપીએ, પરંતુ જ્યારે આપણે પૈસાનો વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને આ પ્રસંગ યાદ આવવો પડે કે 246 અબજ ડોલર ધર્મના પ્રવર્તન માટે કરતા હોય તો એ લોકો ક્યાં જઈને પહોંચશે. એ વ્યક્તિ ભારતમાં આવ્યા અને પછી એ વ્યક્તિએ આખા દેશની અંદર એવી જાગૃતિ લાવી અને એના આધારે કેટલાક દેશોની અંદર પછી સર્વે થયો ત્યારે ખબર પડી કે ખરેખર આ લોકો એક મિશન સાથે મંડેલા છે. કેરાલાની અંદર વર્ષો પહેલાં જ્યારે સૌથી પહેલો બિશપ એક પાદરી આવ્યો, તો અહીંયા આવ્યા પછી કેરાલાની પ્રજાએ એનો વિરોધ કર્યો કે ભાઈ એ ન જોઈએ. ખ્રિસ્તીના એ પાદરીને મારી નાખવામાં આવ્યો. એવા 39 પાદરીઓ કેરાલાની અંદર આવ્યા, ત્યાં સુધી એને મારી નાખ્યા અને ત્યાર પછી વેટિકનની અંદર બિશપની સભા થઈ અને એની અંદર જાહેરાત થઈ કે ભાઈ કેરાલાની અંદર 40મા વ્યક્તિને મોકલવાના છે. કોણ તૈયાર થશે? એક જ વ્યક્તિને મોકલવાના છે. 100 જણા તૈયાર થયા, 100 જણા. એને કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાં આગળ મૃત્યુ છે, અરે ભલે ને મૃત્યુ હોય, અમે મરવા તૈયાર છીએ. એ 100એ 100 જણાને જવાનું હતું, એમાંથી એક વ્યક્તિને પસંદ કરવાનો હતો. એ વ્યક્તિ ગયો, 40મો જણો ગયો અને લોકોને થયું કે ભાઈ આ 40મો જણો, 39 મારી નાખ્યા તો આ 40માની શ્રદ્ધા ડકતી નથી, ચાલો આપણે સ્વીકારીએ. અને આજે આઘાત સાથે વાત કહી શકીએ કે લગભગ 70-80% કેરાલા એ આખું ખ્રિસ્તી થઈ ગયું છે. જો એક વિચાર સાથે પ્રયત્ન એ લોકોએ માંડ્યો તો ક્યાં પહોંચીને ઊભું રહ્યું છે આજે. એ લોકો આખું એક જુદું રાષ્ટ્ર માગે છે ભારતની પાસેથી કે અમને જુદું એ આખું સ્વાયત્ત સ્વતંત્ર લોકશાહી દેશ તરીકે જાહેર કરી દો. જો આવી પરિસ્થિતિ આપણા દેશની અંદર થયેલી છે, તમે આ બાજુ આદિવાસી વિસ્તારની અંદર જાઓ તો 10-10 કિલોમીટર એક એક આશ્રમ આવે, નામ જ આશ્રમ રાખ્યું હોય. જો એ લોકોની પદ્ધતિ પોલિસી કેવી છે કે આપણે કોઈ દિવસ આપણી આસ્થામાંથી ને ચ્યુત નથી થવાના, એટલે આસ્થાનું પોષણ થાય એવી રીતે વટાળ પ્રવૃત્તિ કરે છે. તો એ લોકોએ એમના ચર્ચના નામ હવે શું કરી નાખ્યા, પ્રેમ મંદિર. રાજકોટની અંદર તમે જાઓ તો રાજકોટમાં કાલવા ડોડ ઉપર આગળ એક મંદિર છે અને ઘણી વખત સંદેશમાં કે ગુજરાત સમાચારની અંદર કોલમમાં એનો ફોટો હોય. કાલાવા ડોડ ઉપર આપણું મંદિર થયું છે, હજુ સુધી કદાચ ક્યારેય આપણો ફોટો નહીં આવ્યો હોય ધાર્મિક સ્થાનની અંદર, પણ એનો ફોટો લગભગ આવે છે. એ મંદિર ચર્ચ છે પણ એનો આકાર મંદિર જેવો શિખરવાળો કર્યો છે. એનું નામ પ્રેમ મંદિર આપ્યું છે. મંદિર શબ્દ આવ્યો ને એટલે આપણો હિન્દુ જવાનો જ. તો આદિવાસી વિસ્તારની અંદર જેટલા પણ એમના ચર્ચો છે એને આશ્રમ નામ આપ્યું. એની અંદર જે પાદરી હોય, પ્રિસ્ટ હોય, એ બધાને એ લોકોએ નામ કેવા આપ્યા, તો તેજોમયાનંદ, વિશ્વાનંદ, દિવ્યાનંદ, આવા બધા નામ આપે. ફાધર કે તો કોણ જાય, બધાને ખબર પડે કે આ તો ભાઈ ક્રિશ્ચિયન લાગે છે, પણ આવા બધા નામ આપ્યા. આ તો હિન્દુ નામ છે એટલે કોઈ પણ વ્યક્તિને ત્યાં જતા સંકોચ ન થાય. અને એમ કરતાં કરતાં એ લોકો વટાળ પ્રવૃત્તિ શરૂ કરે. મહેસાણા બાજુ રાવળ સમાજ બહુ મોટો છે,
હવે એ રાવણ સમાજનું પરિવર્તન કરવા માટે, વટાળ કરવા માટે એ લોકોએ ત્યાં એક ઉંટેશ્વરી માતાનું મંદિર બાંધેલું છે. હવે ઉંટેશ્વરી માતા એટલે આપણા મનમાં શું થાય કે પેલી માતા આવે છે ને ઊંટ ઉપર બેસે, કઈ માતા છે? દશામાં, દશામાં, એ દશામાં છે. આપણને લાગે આ દશામાં જેવી જ કોઈ એમની બેન હશે, આપણને એવું લાગે. પણ એ ઉટેશ્વરી માતા એટલે શું? મંદિર છે આખું. અને નામ ઉટેશ્વરી માતા મંદિર, અંદર કોઈ જાય ને તો ત્યાં મધર મેરીનું સ્ટેચ્યુ છે, એના ખોળાની અંદર જીસસ સૂતા છે, એ ઉટેશ્વરી માતા. લો, આ મેરીનું નામ નવું ક્યાંથી ઉટેશ્વરી આવી ગયું? પણ આપણી માન્યતાઓને સાચવીને આપણને એ પરિવર્તિત કરવા માટે આવા બધા ઓઠા અપનાવે છે. આપણને ખ્યાલ પણ ના આવે, આપણને લાગે મારો દીકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા જાય. શું કોન્વેન્ટ સ્કૂલ? મારો દીકરો અંગ્રેજી સારામાં સારું શીખે, સમાજમાં ઊભો રહે. પણ કોન્વેન્ટ સ્કૂલ એટલે નક્કર ખ્રિસ્તીકરણ કરવા માટેની એક પાઠશાળા છે. હું પોતે પણ ભણેલો છું, મને પણ ખબર છે. પરંતુ એ કોન્વેન્ટ સ્કૂલની અંદર શું પ્રવૃત્તિ થાય છે? એક સ્પષ્ટ ધ્યેય સાથે એ લોકો મંડ્યા છે કે કોન્વેન્ટ સ્કૂલ એટલે છોકરાઓની અંદર એ લોકોને કન્ફ્યુઝડ હિન્દુ કરવા માટેની એક સખત પ્રવૃત્તિ. આપણને મદ્રેસા એકદમ જલદ લાગે કે મદ્રેસાની અંદર તો બસ બધાને મુસ્લિમ જ કરવાની વાતો છે. પણ આ કોન્વેન્ટ સ્કૂલો છે ને એકદમ કોલ્ડ વોર છે. એ દરેક વ્યક્તિની અંદર હિન્દુત્વ ભૂસાડી અને ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન છે. વર્ષો પહેલાં આપણે સૌ હિન્દુઇઝમ નામનું એક મેગેઝિન આવે છે, હવાઈ ટાપુમાંથી બહાર પડે છે, એમના ગુરુ શિવાય સુબ્રમણ્યમ સ્વામી બાપાને પણ મળેલા છે 95 સાલમાં, સારંગપુર પણ આવેલા. એના તંત્રી એ ભારતમાં આવ્યા અને કેરળની અંદર ગયેલા. આ ચુસ્ત હિન્દુ છે પણ એનો મિત્ર ચુસ્ત ક્રિશ્ચિયન છે. આ વ્યક્તિએ પૂછ્યું પહેલાં એના મિત્રને કે તમે આવા દૂર દેશથી અમેરિકાથી અહીંયા આટલા બધા પૈસા ખર્ચવા માટે આવ્યા છો, અહીં ફાયદો શું છે? શું તમારા મનમાં એવું છે કે આખા ભારતને ખ્રિસ્તી કરી દેવું છે? આટલા બધા ખર્ચા સ્કૂલો કે છાત્રાલયોની અંદર કરો છો, એની પાછળનો હેતુ શું છે? ખ્રિસ્તી કરવા છે બધાને. તો પેલો કહે છે કે ભાઈ અમે જાણીએ છીએ કે બધા ખ્રિસ્તી ન થાય, બધા ખ્રિસ્તી કે થોડા થવાના છે, કે તો પછી આટલો બધો ખર્ચ શા માટે કરો છો? એમણે કહ્યું કે બધા ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ અમારું એટલું મિશન તો ચોક્કસ છે કે કન્ફ્યુઝડ હિન્દુ થઈ જવો જોઈએ. અમારી સ્કૂલમાંથી ભણીને બહાર નીકળે એટલે એ ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ હિન્દુ તો રહેવો જ ન જોઈએ. હિન્દુ ન રહેવો જોઈએ એટલે એને પ્રસાદ આપો ને તો શું કે? વાય પ્રસાદ? પ્રસાદ શા માટે? સંતોને પગે લાગવાનું કહેવામાં આવે. વાય શુડ આઈ બો સંતો? હું સંતોને કેમ પગે લાગું? એને કહેવામાં કે ભાઈ એકાદશી કરવી જોઈએ, ફરાળ ખાવું જોઈએ, અનાજ ન ખવાય. શા માટે એકાદશીને દિવસે અનાજ ખાવાનું નહીં? રોજ તો ખાઈએ છીએ, એકાદશી દિવસે જ કેમ નહીં? હું નોમના દિવસે નહીં ખાઉં. આ જે વસ્તુ છોકરાઓના મનની અંદર અત્યારે દિન પ્રતિદિન વધતી જાય છે. અને તમે જોશો ઘણા બધા કાર્યકરો નવા નવા થયા હોય ને, હરિભક્તો કિશોરો નવા નવા થયા હોય ને, તો એ પગે કેવી રીતે લાગે? આ પદ્ધતિ છે આપણી, હાથ જોડવાની પદ્ધતિને ભૂસાડીને એ લોકોએ જીસસની પદ્ધતિ લાવી દીધી. જો આ બધી કોન્વેન્ટ સ્કૂલનું પરિણામ છે, આપણે નહીં જાગીએ ને તો આ બધા જ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટે બેઠેલા છે. દરિયાપાડા વિસ્તાર, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ માટે સ્કૂલો ચાલે, હોસ્ટેલો ચાલે, એની અંદર પણ એ લોકો છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધારે રાખે. 1000 છોકરા રાખે ને 2000 છોકરીઓ રાખે. પણ એ 1000 છોકરા હોય ને એમાંથી જે ટોપ ક્લાસના એકદમ બ્રિલિયન્ટ છોકરા હોય એ લોકોને પસંદ કરે 6-8-10, અને એ લોકોને પોતાના ખર્ચે વધારે સારો ઉચ્ચ અભ્યાસ કરાવતા કરાવતા એ લોકોને આઈએએસ કક્ષાનો અભ્યાસ કરાવે. શા માટે આઈએએસ બનાવે છે? એટલા માટે કે આઈએએસની પદવી એ મળ્યા પછી એ કલેક્ટર થાય, કમિશનર થાય, કે કોઈ મોટા હોદ્દાવાળો અધિકારી સમાજની અંદર થાય તો 35 વર્ષ સુધી એ નિવૃત્ત નથી થવાનો. પેલા રાજકીય નેતા તો 5-5 વર્ષમાં ઉથલી જાય, પણ આ પીએ સેક્રેટરી એ તો બધા વર્ષો સુધી હાલ્યા કરતા હોય. ઇન્દ્ર બદલાય, ઇન્દ્રાણી ના બદલાય, ગુણાદિતાનંદ સ્વામી કહે છે. એમાં બધા પીએ ના બદલાય, 35 વર્ષનું સુખ થઈ જાય. એ કલેક્ટર ખ્રિસ્તી હોય અને પછી કોઈ પણ ફાઇલ મૂકવામાં આવે ચર્ચ માટે કે કામકાજ માટે, એ પછી રોકે? અને હિન્દુની ફાઇલ મૂકવામાં આવે તો? ભુજની અંદર આપણે 15 વર્ષ 10 વર્ષથી ધક્કા ખાયા છીએ, ચાલ્યા જ કરે છે, આમ તો 8-9 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, ફાઇલ આગળ ચાલતી જ નથી. કેમ? કે બસ હિન્દુ મંદિરો થવા ન જોઈએ, ક્રિશ્ચિયન ચર્ચો માટે પરવાનગી આપવી જોઈએ. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો કેટલી મોટી ખ્રિસ્તીકરણની એ પ્રવૃત્તિ કરી શકે. એક ટોચનો વ્યક્તિ અત્યારે ભારત ગવર્મેન્ટની અંદર બેઠો છે ક્રિશ્ચિયન, એને લીધે ઝારખંડની અંદર 3000 ચર્ચોની જમીન મફતમાં આપી દીધી. 3000 ચર્ચો બનાવવા માટેની જમીન મફત અને આપી દીધી અને બનશે. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો દર વર્ષે 10-10 તૈયાર થાય તો
ક્યાં પહોંચે 35 વર્ષ પછી. અને એ બધા અધિકારીઓ તમે જુઓ ગુજરાતની અંદર ને બધા જ રાજ્યોની અંદર બધા જ ખ્રિસ્તી હશે મોટાભાગના. આની પાછળનું ષડયંત્ર છે. ખ્રિસ્તી બહેનોને વધારે રાખે શા માટે? કે ભાઈ એક છોકરી ખ્રિસ્તી થશે તો એના ઘરને ખ્રિસ્તી કરશે, પરણીને જ્યાં જશે એને ખ્રિસ્તી બનાવશે, અને જેટલી પ્રજા ઉત્પન્ન થશે એ બધી પણ ખ્રિસ્તી થશે. આ કેવું આયોજન કરે છે આ લોકો! આપણને ખબર પણ ન પડે, આપણે વિચારી પણ ન શકીએ એટલી હદ સુધી આ લોકો વિચારે છે. આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આ ક્રિશ્ચિયનનો માહોલ રહ્યો નાતાલનો. આપણા ગુજરાતની અંદર સારું હતું, પણ ગુજરાત બહારના તમામ રાજ્યોની અંદર 7 દિવસની રજા પડી કોલેજોની અંદર. શાના માટે? આ કંઈ આપણો ઉત્સવ છે? આપણા દિવાળીની અંદર 15 દિવસની રજા પડે અને 7 દિવસની રજા હોય? પરંતુ આ એક ષડયંત્ર છે. ધીમે ધીમે એક જ દિવસનો ઉજવાતો આ ક્રિશ્ચિયનનો નાતાલનો દિવસ 7 દિવસ સુધી પહોંચ્યો. ભવિષ્ય એવું થશે કે દિવાળીની લગોલગ એટલા દિવસોની રજા માગશે. જો આ બધું જ આયોજનપૂર્વકનું કાર્ય આ લોકોનું થાય છે, આ મલ્ટીપ્લેક્સો આવી ગયા, મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીસ આ ભારતની ગુજરાતની અંદર આવી ગઈ. આ શું છે? મેકડોનાલ્ડ્સની અંદર જે વેચાય છે ને એ ગાયનું માંસ વેચાય છે. આપણા કેટલાક સમાજસેવકો બાંગ પોકારી પોકારીને કહે છે કે ભાઈ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાવો, ગૌ હત્યા થાય છે રોજ, છાપાની અંદર કતલે જતી આ બધી ગૌ કે બળદ એને રોકવામાં આવે, બચાવવામાં આવે. પણ એની સામે આ છૂટા હાથે કાયદેસર રીતે પરવાનગી મેળવીને ગુજરાત જેવા પવિત્ર દેશની અંદર ગાયનું માંસ ખુલ્લે છોગે વેચી શકે, આ શું છે બધું? જો આપણે વિચાર નથી કરતા એટલે ખ્યાલ નથી આવતો, પરંતુ ભારતમાં 33 થી 45 કરોડ કિશોર કિશોરીઓ છે, એને એક સાથે ખ્રિસ્તી કરવા માટેના અથવા તો એના વિચારધારાને ખ્રિસ્તી કરવા માટેનો પ્રયત્ન એ લોકોએ આવો કોલ્ડ વોર દ્વારા અપનાવેલો છે. જો આ એક વાત એ લોકોના સંપ્રદાયની અંદર છે, કેટલી હદ સુધી એ લોકો જાય છે! ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટે બિશપ ઇબરાયો હતો. આશ્ચર્ય થાય ને, આપણે જેનો પ્રચાર કરવા માટે તૈયાર થયા છીએ એ ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટેનું આયોજન લઈને બિશપ ઇબરાવેલો, અને એણે નક્કી કરેલું આયોજન સાથે કે આપણે સ્વામિનારાયણને છે ને મુંબઈ મોકલવા છે અને ત્યાં એને પાદરી તરીકે તૈયાર કરવા છે, પછી બિશપ બનાવવા છે, અને પછી ત્યાં બાઇબલ એમને આપી દેવું છે, અને બાઇબલ લઈને એ ગુજરાતમાં પ્રચાર કરવા આવે, એવું આયોજન ભગવાન સ્વામિનારાયણ માટે ખ્રિસ્તીકરણ કરવા માટે વિચારાઈ ગયેલું. હવે એમના માટે વિચાર આવ્યું હોય તો આપણા માટે ના વિચારાયેલું હોય? હવે ભગવાન સ્વામિનારાયણ સુધી પકડવા ગયા, કેટલી હદ સુધી પહોંચતા હશે! પૂજ્ય ડૉક્ટર સ્વામીએ રાજપીપળાની અંદર એક પ્રસંગ કહેલો, સભાની અંદર એમણે વાત કરી કે અમદાવાદની એક બેંકના ઉદ્ઘાટન માટે ડૉક્ટર સ્વામી પધાર્યા અને એમનું પ્રવચન આપણે જાણીએ છીએ, જબરજસ્ત અસ્મિતાવાળું. અને એ સભાની અંદર સ્ટાફની કોઈક બેન એ ખ્રિસ્તી હશે બેઠેલી, એણે જોયું કે આ તો ધારદાર બોલે છે ડૉક્ટર સ્વામી, આ ખ્રિસ્તી હોય તો. એના મનમાં વિચાર આવે છે, આપણને વિચાર આવે કોઈ પારાયણ મોટી મોટી કરતો એને આપણને વિચાર આવે કે આ BAPSનો થઈ જાય, પ્રમુખ સ્વામીનો થઈ જાય, અને આપણો જ મહિમા ગાય, ભલે લાખ માણસ સામે બેઠું હોય તો કેટલો પ્રચાર થાય? આપણને વિચાર આવે કોઈ ધર્મગુરુનો, કોઈ પારાયણ કરનારાનો? પણ પેલીને આવ્યો, એના મનમાં અસ્મિતા છે એટલે કેટલું બધું એને વિચાર આવે છે. તો એણે ખબર છે કે સ્વામિનારાયણના સાધુને આવી મર્યાદા છે, એટલે એક પાદરી પાસે પત્ર લખાવ્યો, 4 પુસ્તકો બાઇબલને લગતા મોકલ્યા અને કહ્યું કે અમારા પાદરી તમને મળવા આવશે. એ આવ્યો પાદરી અમદાવાદ મંદિરમાં, ડૉક્ટર સ્વામીને મળ્યો, બાઇબલની વાતો કરી, 4 પુસ્તકો આપ્યા. અને ડૉક્ટર સ્વામી કહે છે કે ત્યાર પછી 4 વખત મારી ઉપર પુસ્તકો આવ્યા છે, એ બાઈએ મોકલાવ્યા છે. અને એના મનમાં સ્પષ્ટ ધ્યેય છે કે તમે જો અહીંયા આવી જાઓ ને તો ખ્રિસ્તી ધર્મનો બહુ સારો પ્રચાર થાય. આ ડૉક્ટર સ્વામી સુધી અડી ગઈ. જુઓ તો ખરા કેટલી બધી એ વ્યક્તિને આવી ખુમારી હશે. અડી ગઈ એટલે આ સેન્સમાં કે ભાઈ એને ખ્રિસ્તી કરવા છે. કેટલી હદ સુધી માણસ વિચારે છે! આપણને કોઈ દિવસ વિચાર આવે છે કે કોઈ ધર્મગુરુને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘૂંટ પીવડાવી દેવા છે? જો ડૉક્ટર સ્વામીને આવે છે, અક્ષરધામના ઉદ્ઘાટન વખતે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને બાપા આશીર્વાદ આપે છે, સ્મૃતિ ભેટ આપે છે, અને ડૉક્ટર સ્વામી ઊભા થાય છે સોફામાંથી અને જઈને માળા પકડાવે છે કે લો માળા, સ્વામિનારાયણ મંત્ર ભજ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં માયામીની અંદર બિલ ક્લિન્ટનને મળે છે ત્યારે માળા આપે છે અને કહે છે કે લો આ માળા કરજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને તમારું કલ્યાણ થશે, તમારા દુઃખ દૂર થશે. પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર સ્વામી જેવા ત્યાં સુધી અડી શકતા હોય તો આપણે એમની પરંપરામાં એમના ભક્તો છીએ. તો આપણે પણ આવી ખુમારી રાખીને જો મંડીએ ને તો ખરેખર આપણો સત્સંગ પણ પ્રવર્તે એવી શક્યતા છે. મુસ્લિમ ધર્મ કેટલો બધો પ્રચાર કરે છે, કેટલી હદ સુધી ગયા છે! રોજના 60 બહેનો છોકરીઓ અત્યારે ગુજરાતની અંદર મુસ્લિમ એ યુવકને પરણે છે કે તા મુસ્લિમ થાય છે. કેટલી હદ સુધી પહોંચી ગયા છે! ઇંગ્લેન્ડની અંદર, અમેરિકાની અંદર, ભારતની અંદર
મુસ્લિમો પણ એક જબરજસ્ત જનૂનપૂર્વક એ મંડેલા છે એના ધર્મનો પ્રચાર કરવા માટે ફતવાસો મુલ્લા નામનું એક અરુણ સૌરીએ પુસ્તક લખ્યું છે અને એની અંદર એ વ્યક્તિએ લખ્યું છે કે આ મુસ્લિમ ધર્મની અંદર હિન્દુ છોકરીને એક મશીન માનવામાં આવે છે. મશીન, જે મશીનમાંથી ને એક પછી એક વસ્તુ તમે ડુપ્લિકેટ કાઢ્યા જ કરો કાઢ્યા જ કરો, એમ હિન્દુ છોકરીને આ લોકો એક મશીન તરીકે માને છે. એની સાથે લગ્ન કરે, લગ્ન કરીને છોકરાઓ થાય, પછી એ છોકરીને રવાના કરી દે, જા ઇંગ્લેન્ડની અંદર. એવી ઓછામાં ઓછી 4-6 જેટલી છોકરીઓ આપણી સત્સંગીની છે, નિષ્ઠાવાન સત્સંગીની, કે એ લોકોને ત્યાં આવા દીકરાઓ જન્મી ગયા અને પછી કાઢી મૂકવામાં આવ્યા. અને એ છોકરી પરણીને છોકરાઓ સાથે ઘરે આવે તો માતા પિતા ના પાડી દે, કારણ કે ત્યાં તો અમથુંય સ્વતંત્ર છે, ના પાડી દે કે ભાઈ હવે તારી રીતે તું રહે, અને પોતે ક્યાં જવાની છે, હવે બીજા મુસલમાનને પરણશે, બીજા મુસલમાનને પરણશે અને બીજા છોકરાઓ થશે, એ પાછો 2-4 છોકરા કરીને કાઢી મૂકશે અને નવી જગ્યાએ રહેશે. આ એક મશીન તરીકે માનીને એ લોકો કન્વર્ઝનની પ્રક્રિયા એ કરી રહ્યા છે. કેટલી હદ સુધી એ લોકો વિચારે છે કે તમે જુઓ ફિલ્મની અંદર એક્ટરો બધા જ લગભગ મુસલમાન છે, કંઈક ખાન ત્રિપુટી કહેવાય છે ને, એ કોણ છે, મુસલમાન છે. એની સામે જેટલી પણ એક્ટ્રેસો હોય છે ફિલ્મની અંદર, એક પણ મુસલમાન છોકરી લાવો, એક પણ, કદાચ હોય તો મને ખ્યાલ નથી, આ તો હું સાંભળીને કહું છું તમને, એક પણ મુસલમાન છોકરી નહીં હોય. અને મેરેજ કે લવ એ હિન્દુ છોકરો મુસલમાન છોકરી, આપણે હિન્દુ છોકરી જોડે કરે, શા માટે, કે એક પ્રકારની આ સાજીશ ગોઠવાયેલી છે, વર્ષોથી આ ચાલે છે. એની પાછળનું કારણ શું છે કે આપણા હિન્દુ માનસની અંદર જે હિન્દુ માતા પિતાના મનમાં છે કે ભાઈ હિન્દુ છોકરી મુસલમાનને ત્યાં જવી જ ના જોઈએ, એ ધીમે ધીમે બ્રેન વોશ કરી રહ્યા છે કે ભાઈ મુસલમાન છોકરો છોકરા જોડે પરણવામાં કંઈ વાંધો નહીં, એ તો સારો છે, એક્ટર છે અને આમ હીરો જેવો છે, હિન્દુ છોકરીને પણ મનની અંદર થાય કે આમાં કંઈ છોચ નથી. ત્યાં ઇંગ્લેન્ડની અંદર એક હરિભક્તના દીકરીની વાત અમને કરેલી વિષ્ણુભાઈ પુરોહિતે, કે એ છોકરીને કહેવામાં આવ્યું કે તું આ મુસ્લિમ છોકરા જોડે ના જા, તો એણે કહ્યું કે કેમ, એ છોકરો સારો છે, દેખાવડો છે, કેમ ન જાઓ. જો કેટલી હદ સુધી એ લોકો હિન્દુ છોકરીઓને ફસાવતા હોય છે, ત્યાંની યુનિવર્સિટીઓની અંદર બારે રીતસર મુસલમાન છોકરાઓ પેમ્પલેટ લઈને ઊભા હોય છે કે ડુ યુ વોન્ટ ટુ ટેક કન્વર્ઝન, તારે મુસ્લિમ થવું છે, એમ કરીને પ્રત્યેક છોકરીના હાથમાં પકડાવે. એ લોકો માટે એવું કહેવાય છે કે એક છોકરીને તમે કન્વર્ટ કરો તો 10 લાખ રૂપિયા ઇંગ્લેન્ડની અંદર મળે છે, અને મને અહીંયા એવા સમાચાર મળેલા કે અહીંયા 3 લાખ રૂપિયા આપે છે. ગુજરાતની અંદર 3 લાખ રૂપિયા એક હિન્દુ છોકરીને તમે કન્વર્ટ કરો તો તમને મળે, અને એના માટે આયોજન ચાલે છે, પ્રયત્ન ચાલે છે. જો આવા પ્રયત્ન, ઘણી વખત એવું બને છે કે મુસલમાન છોકરી હિન્દુ છોકરા સાથે પ્રેમ કરે, અને એમ કરીને પેલી મુસલમાન છોકરી હિન્દુના ઘરે આવતી થાય તો હિન્દુના છોકરાની બેનને કહે કે તું મારા ઘરે ક્યારેક આવને, અને પેલી હિન્દુ છોકરી પછી જાય, કારણ કે આ તો સાળી થઈ, ભાઈની ભાભી થઈ, એટલે જાય, ત્યાં જાય પછી શું કરે, પેલી છોકરીએ મુસલમાન છોકરીએ કોઈક મુસલમાનનો ભાઈ અથવા તો પડોશીને તૈયાર રાખ્યો હોય, એ એને ફસાવે, ફસાવે એટલે આને ત્યાં પ્રેમ થઈ જાય, એટલે પછી પેલી મુસલમાન છોકરી આના ભાઈને શું કહી દે કે ભાઈ મારે તારી સાથે લગ્ન ન થાય, હવે એ છોડીને જતી રહે, પેલી બંધાઈ ગઈ હોય. આવી પ્રકારની યુક્તિપૂર્વક આ લોકો મુસ્લિમો અત્યારે મંડેલા છે, એટલે આપણે જાગૃત થવું પડશે, આપણે પ્રયત્ન કરવો પડશે આપણા સંપ્રદાયના પણ પ્રચારનો. આપણે આવો જ્વલદ કે કોઈ ખોટો પ્રકારનો પ્રચાર નથી કરતા, આપણે તો સત્ય સનાતન હકીકત અને જીવના કલ્યાણ માટે આપણે આ પ્રવૃત્તિ લઈને બેઠેલા છીએ. જો એક વ્યક્તિને પણ આપણે સત્સંગ કરાવીએ છીએ તો એ વ્યક્તિ આગળ જતા 35 વર્ષ પછી ક્યાં સત્સંગ પહોંચાડશે. આપણે 10 બાળકને વ્યવસ્થિત નિષ્ઠાપૂર્વકનો સત્સંગ કરાવી અને એના જીવની અંદર પણ આવી પ્રચાર કરવાની ખુમારી જગાવીએ તો એ 10 બાળક બીજા 10-10ને કરશે, એ 10 બીજા 10-10ને કરશે, 35 વર્ષ પછી ક્યાં પહોંચ્યું હશે. પરમ પૂજ્ય સ્વામી બાપાએ અમેરિકાની અંદર એક મિશન આપેલું છે. સ્વામી કહે છે કે આપણે 1 લાખ યુવક કરવા છે અમેરિકાની અંદર, 1 લાખ યુવક કરવા છે. યુવકોએ બાપાને વાત કરી કે સ્વામી 35,000 જેટલા યુવકો અત્યારે આ સિટીની અંદર છે હિન્દુ, એમાંથી 250 જણા આવે છે, અમે લોકોએ ટાર્ગેટ બનાવ્યો છે કે 500ને અમારે વર્ષના અંતે આવતા કરવા છે 2004ની સાલમાં. સ્વામી કે 500ની ક્યાં વાત કરો છો, આપણે 1 લાખ યુવક કરવા છે. અને એ યુવકોએ બાપાની પાસે સંકલ્પ ધારણ કર્યો કે અમારે મંડવું છે, જમ્યા પછી બહારે નીકળ્યા, ઘરે નથી ગયા, એ લોકોએ લિસ્ટ કર્યું કે હું કયા 20 જણાને સત્સંગ કરાવી. સ્વામીએ કહેલું કે બધા 20-20ને કરાવે, એ 20 બીજાને કરાવે, એ લોકોએ લિસ્ટ કર્યું, લિસ્ટ કરીને મંડ્યા. અને 2007ની સાલમાં જ્યારે બાપા ગયા જેક્સન વિલની અંદર શિબિર કરી બાપાએ,
અને 8000 યુવકો એકત્ર થયા. ફક્ત સ્વામીના એક સંકલ્પે 250ના બદલે 500 નહીં 8000 જેટલા યુવકો કિશોરો એ ભેગા થઈ શકે જો સંકલ્પ ધારણ કરીને મંડે તો થઈ શકે. તો આપણા સંતોએ શ્રીજી મહારાજના પરમહંસોએ આ દાખલો કર્યો છે. કેવી પ્રકારે? થોડીક આપણે વાત કરી દઈએ એકદમ ટૂંકમાં. અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ કરાવવા ખાનદેશમાં ગયા. તેમણે વિચાર કર્યો કે પાછો એ જ રસ્તે જઈશ તો ત્યાં તો બધાને ખબર જ છે સ્વામિનારાયણની, તો આપણે નવો રસ્તો પસંદ કરીએ, અજાણ્યા ગામ પસંદ કરીએ તો ત્યાં એટલો પ્રચાર થઈ શકે ને. અને 5-5 દિવસ સુધી ફક્ત પાણી ઉપર અજાણ્યા ગામોમાં વિચરણ કરતાં કરતાં પીપલગ જ્યારે પાછા પહોંચ્યા નડિયાદ અને પીપલગ, ત્યારે એક કોળિયો અનાજ એને પ્રાપ્ત થાય છે, પણ એણે પોતાના શરીરનો વિચાર કર્યા વગર આવા નવા નવા ગામો પસંદ કર્યા. આપણે તો સભા થાય ને, મોટો મેળાવડો, કંઈક ઉત્સવ થયો હોય તો આપણે આપણા કુંડાળામાં જ ફરતા હોઈએ, કાર્ય કરો કે નજીકના એકદમ ઓળખીતા હરિભક્તો હોય ત્યાં. અરે ભાઈ, નવા કોઈક આવ્યો એને મળો ને, એને મળીએ ને એને આપણને વાત કરવાની તક મળે છે. ભગતજી મહારાજે પોતે આ કાર્ય કર્યું, શરીરનો વિચાર નથી કર્યો, મારનો વિચાર નથી કર્યો, તિરસ્કારનો વિચાર નથી કર્યો, અને વિમુખ કર્યા ત્યાર પછી પણ અમદાવાદની અંદર બેઠા બેઠા ગુણાદિતાનંદ સ્વામી અક્ષર છે એનો પ્રચાર કર્યો છે. તો જો આ બધા જ મહાપુરુષોએ જબરજસ્ત પ્રચાર કરેલો છે, યોગીજી મહારાજ એવું કહે છે કે હજુ પણ જો હું સાજો થઉં ને તો રોજના 10 ગામ ફરું 80 વર્ષે. રોજના 10 ગામ ફરવાની એમની તમન્ના છે. તો આપણે 10 વ્યક્તિને મળવા માટેનો વિચાર તો કરી શકીએ કે મારે 10 વ્યક્તિને આ બાપાનો મેસેજ રોજ આપવો છે. સહજ પ્રચારનો વિચાર કરીએ, આપણે ત્યાં દૂધવાળું આવતો હોય, કરિયાણું લેવા જતા હોઈએ, વસ્તુની ખરીદી કરવા જતા હોઈએ, તો એને 2 મિનિટ 5 મિનિટ આપણા ગુરુની આપણા સત્સંગની મહિમાની વાતો તો કરી શકીએ કે નહીં? આ સહજ પ્રચાર છે. આપણી ઓફિસમાં આપણી બાજુના ટેબલ ઉપર કે આપણી સાથેના સહ શિક્ષકને પણ આપણે 2-5 મિનિટ આપણા ગુરુના મહિમાની વાતો ના કરી શકીએ? તો આપણને આ ગુરુનો ઋણનો વિચાર ક્યારે આવશે? તો એ વિચાર એ આપણે કાયમ એ કરવાનો છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને હંમેશા ઓડકાર આવ્યો છે. યુનોની સભામાં 2000ની સાલમાં બાપા એ પોતે પ્રવચન કરવા માટે ઊભા થયા, અને એ વખતે 7 મિનિટનું આખું પ્રવચન લખેલું તૈયાર હતું. એની બારે એક પણ શબ્દ બોલવાનો નહોતો, પણ ચાલુ પ્રવચને સ્વામીનું મન ગુરુ ઋણમાં એ ગુલતાન થઈ જાય છે. અને બાપા બોલી ઉઠે છે કે અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કાયમ કહેતા કે ભગવાન સૌનું ભલું કરો, ભગવાન ભજી લેવા, એમની આવી એક વિશ્વ કલ્યાણની ભાવના હતી. અને પાછા બાપા સ્ક્રિપ્ટમાં આવી ગયા. એ વખતે તો ત્યાં બેઠેલા કોઈને ખબર ના પડી, પણ જ્યારે પ્રવચન સાંભળ્યું ને બધાએ રેકોર્ડેડ, ત્યારે ખબર પડી કે આ સ્ક્રિપ્ટમાં તો હતું જ નહીં, વાક્ય ક્યાંથી આવી ગયું. હવે સામે 1886 ધર્મગુરુઓ બેઠા છે, પણ એના કાનની અંદર પણ પોતાના ગુરુનો સિદ્ધાંત, એમના ગુરુનું જીવન અને ભાવના નાખી દેવાની તમન્ના આપણા ગુરુના જીવનમાં જો હોય તો આપણે પણ શ્રીજી મહારાજની 2 આજ્ઞા 2 વચનામૃતને કાયમ આપણા હૃદયમાં ધારી રાખીએ. પ્રથમનું 71મું મહારાજ કહે છે કે ભગવાન આ લોકમાં આવે ત્યારે અક્ષરધામ અને પોતાના ઐશ્વર્ય અને પાર્ષદ સાથે આ લોકમાં આવે છે એમ સમજવું અને બીજાની આગળ વાત કરવી. બીજી વાત, શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ સ્વરૂપની આ મહિમાની વાતો તમે જે કોઈ પણ વાત કરો એની અંદર બીજ લાવજો. આપણે સત્સંગ કથા વાર્તા કરતા હોઈએ ત્યારે તો આ વાત આવે, પરંતુ આપણા વ્યવહારના કામકાજના કામની અંદર, ઘરના વાતચીતની અંદર પણ આપણે, શ્રીજી મહારાજ કહે છે કે દરેક વાતમાં આ વાતનું બીજ આવવું જોઈએ. તો એટલા માટે આપણે પણ ગુરુ ઋણ અદા કરવા માટે એકલવ્યને આપણી નજર સમક્ષ રાખીએ કે પોતાની સમગ્ર કલા એણે અર્પણ કરી દીધી. આપણી પણ તમામ કલા આપણે અર્પણ કરી દઈએ. આપણે યાદ રાખીએ ભગવાન કૃષ્ણને કે જ્યારે સાંદીપનીએ કહ્યું કે ગુરુ ઋણની અંદર મારો દીકરો તું પાછો લાવી આપ, તો ભગવાન કૃષ્ણ એ પોતે જાનના જોખમે છેક ભૂમા પુરુષ પાસેથી એ છોકરાને લાવે છે. એમ આપણે પણ જાનના જોખમે અને આપણી આવડતોના ભોગે આપણે આપણા ગુરુને રાજી કરવા માટેનો સંકલ્પ ધારણ કરીએ. અને એટલે જ ડૉક્ટર સ્વામી કહે છે કે વી આર બોર્ન ફોર BAPS, વી હેવ ટુ લીવ ફોર BAPS એન્ડ વી હેવ ટુ ડાય ફોર BAPS. તો અંતમાં નવ યુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ, અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ, આપણે પણ આવા પ્રચારની અંદર સામેલ થઈ અને ગુરુ ઋણ અદા કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.